अंकलेश्वर जीआईडीसी में आवेल आवकार लिमिटेड कंपनी में रूपया 5,000 करोड़ ड्रग्स झड़पायू है। आ मामला में आम आदमी पार्टी द्वारा आज रोज विरोध प्रदर्शन योजायु हतु। आम आदमी पार्टी कार्यकरो धारासभ्य चेतर बसावानी आगेवानी में रेली स्वरूपे कलेक्टर कचेरी खाते पहुंचा था और कलेक्टर ने आवेदनपत्र पाठव्यू हतु। आ बाबते धारासभ्य चेतर बसाबाए जणाव्युं हतु के भरूचना फार्मा उद्योग में जीवन रक्षक दवाना नामे नशीला पदार्थों बनावामां आवे छे। साथे ज ड्रग्स दरियाई मार्गे नहीं परंतु स्थानिक उद्योगों में बनतु होवाना आक्षेपो करवामां आव्या हता अने गुजरात प्रदूषण नियंत्रण तेमज पोलीसनी कामगीरी सामे पण प्रश्नार्थ उभा करवामां आव्या हता। आम आदमी पार्टी द्वारा राज्यना गृहमंत्रीना राजीनामानी मांग करवामां आवी छे अने युवाधनने नशाना खप्परमां होमाता बचाववा आंदोलननी चीमगी पण उच्चारवामां आवी छे। पूरा देशने चौंकावनारो किस्सो हमणा 3 दिवस पहेला बहार आव्यो छे। अंकलेश्वरना जीआईडीसीमां आवकार फार्मा ड्रग्स प्राइवेट लिमिटेडमांथी जे 518 किलो ड्रग्स मळ्युं અને જે ડ્રગ્સની કિંમત જે 5,000 કરોડ જેટલી આંકવામાં આવી છે ત્યારે અગાઉ પણ આ વિસ્તારના પાનોલી જીઆઈડીસીમાં જે ફાર્મા ઇન્ફિનિટી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ત્યાં પણ 1,026 કરોડનું ડ્રગ મળ્યું હતું। એની અગાઉ સાયકા જીઆઈડીસીમાં પણ આવી જ રીતના ત્યાં ફાર્મા કંપની છે ત્યાં પણ અગાઉ 1,383 કરોડનું ડ્રગ્સ મળ્યું હતું। એવી રીતે આ વિસ્તારમાં જંબુસર હોય ભરૂચ હોય વાગરા હોય કે દહેજ હોય જે પણ કંપનીઓ જીવરક્ષા માટેની ફાર્મા કંપનીઓ છે જીવરક્ષાની દવા બનાવે છે બધી જ કંપનીઓમાં અવારનવાર આવા નશીલા પદાર્થો પકડાય છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે એશિયાની સૌથી મોટી જીઆઈડીસીમાં જ્યારે હજારો કંપનીઓ છે લાખો લોકો અહીંયા રહે છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ શું ધ્યાન આપે છે ભરૂચ અને ગુજરાત પોલીસ શું ધ્યાન આપે છે દિલ્હીની પોલીસ આવીને અહીંયા રેડ પાડે 5,000 કરોડનું ડ્રગ્સ પકડાય તો આ કોના રહેમ રજર હટર આ બધું ચાલે છે આજે યુવાધનને નશાની લતે ચડાવીને આજે તો 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું એની અગાઉ પકડાયેલી ફરી એ કંપનીઓ ચાલુ થઈ ગઈ છે તો કોની રહેમ નજર છે એટલા માટે યુવાનોને નશાની લત પર ચડાવીને રાતોરાત કરોડપતિ બનવાના ઉદ્યોગ જગતના જે હોડ જામી રહેલો છે દવાના આડમાં જે નશો વેચાઈ રહેલો છે ત્યારે અમે આજે સરકારને કહીએ છીએ કે આમાં સદંતર ભાજપની સરકાર ભાજપના ગૃહમંત્રી નિષ્ફળ નીવડેલા છે અને આવું તો કેટલું ડ્રગ્સ આજે યુવાનોના શરીરમાં હશે લોહીમાં હશે એની જવાબદારી સરકારે લેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે પોલીસને સાથે રાખીને અહીંયા જીપીસીબીના અધિકારીઓએ તમામ ફાર્મા કંપનીઓમાં તપાસ કરવી જોઈએ એના મેડિકલ એની ટેકનિકલો એના જે પણ કાચો માલ છે એના રેકોર્ડ તપાસીને શું પ્રોડક્ટ બને છે એની રિપોર્ટ કરવા જોઈએ અને આજે પણ આ અંકલેશ્વર હોય ઝઘડિયા હોય વાલિયા હોય પાનોલી હોય કે દહેજ હોય આજે પણ હજારો ઉદ્યોગકારો કરોડપતિ બનવાના લાહમાં આજે નશા વેચી રહ્યા છે આજે ભરૂચમાં પડીકીઓ વેચાઈ રહેલી છે ત્યારે આ કંપનીઓ પર કોણ નજર રાખે છે કોણ રહેમ નજર રાખે છે સવાલ ઊભો છે આજે ડ્રગ્સને અટકાવો અને ગૃહમંત્રી રાજીનામું આપે એને લઈને અમે બધા અહીંયા માન્ય દેશના રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જો સમયે કાર્યવાહી નહીં થશે તો એના યુવાનો બધા સ્વયંભૂ એ કંપનીઓની તપાસ કરીશું અને જે પણ કંપની પકડાશે એના પર કાયદેસરની કાર્યવાહી અમે કરીશું।